વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો જે નવો ટોપિક, સોરી, આજનો લેસન નંબર આપણો છે 9, આંતરિક વેપાર. આંતરિક વેપારમાં પેજ નંબર 104 ઉપર આપણે અગાઉના લેક્ચરમાં સ્થાયી દુકાનો અને લાક્ષણિકતાની ચર્ચા કરી ગયા હતા. હવે આજનો જે ટોપિક છે આપણો, પેજ નંબર 104 ઉપર સંકળાયેલી દુકાનો. તો સંકળાયેલી દુકાનોની આપણે હવે ચર્ચા કરીશું. તો જોઈએ, સંકળાયેલી દુકાનો એમ કહેવાય છે કે મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. જો સંકળાયેલી દુકાનો શું કરશે, જે મોટા પાયા પર છૂટક વેચાણ કરશે, એની આવી દુકાનો એક જ માલિક દ્વારા, આ ખાસ યાદ રાખજો, એની વિશેષતા છે. આવી દુકાનો આપણે જોઈએ તો એક જ માલિક દ્વારા જુદા જુદા સ્થળોએ કે શહેરોમાં શરૂ કરવામાં આવે છે. શું કહે છે, જો આવી જે દુકાનો છે આપણી, એ મોટાભાગે આપણે જોઈએ એક જ માલિક દ્વારા, એનો માલિક એક જ હશે. તો એક જ માલિક દ્વારા આપણે જોઈએ કે જુદા જુદા સ્થળોએ કે શહેરોમાં શરૂ કરવામાં આવે છે. પણ સામાન્ય રીતે આવી દુકાનોમાં જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓ, જો એમાં શું કહે છે, આ જે સંકળાયેલી દુકાનો છે એમાં શું કહે છે, મર્યાદિત વસ્તુઓ, જીવન જરૂરિયાતની જ મર્યાદિત વસ્તુઓનું જ વેચાણ થશે. અને દરેક દુકાનની સજાવટ, બાહ્ય સજાવટ એક સરખી જોવા આપણને મળે છે. ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ આપણે લઈએ પતંજલિ. એટલે શું કહે છે, સંકળાયેલી દુકાનોમાં મોટે ભાગે આપણે એમ કહેવાય છે કે એક જ માલિક હશે, અને માલિક દ્વારા જુદા જુદા સ્થળોએ કે શહેરોમાં શરૂ કરવામાં આવેલી હોય છે. અને સામે તે આપણે જોઈએ કે આવી દુકાનોની અંદર જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું જ વેચાણ થશે. અને દરેક દુકાનની બાહ્ય સજાવટ, બાહ્ય એટલે બહારથી સજાવટ, એની એક સરખી જોવા આપણને મળશે. ત્યાર પછી જોઈએ આપણે લાક્ષણિકતાઓ. તો એની લાક્ષણિકતાઓમાં પહેલો પોઈન્ટ છે એક જ માલિક. તો કહે છે કે સંકળાયેલી દુકાનોની માલિકી એક જ વ્યક્તિની હોય છે. જે પણ આપણે એક જ માલિક જોઈએ તો સંકળાયેલી દુકાનોની માલિકી કેવી હોય, એક જ વ્યક્તિની હોય છે. સજાવટ જોઈએ તો કહે છે કે સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ એક સરખી હોય છે. જો શું કહે છે, સજાવટની આપણે સરખી, એટલે કે સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ, એટલે બહારથી એની સજાવટ કેવી હશે, એક સરખી જ જોવા આપણને મળશે. ત્રીજો નંબરનો મુદ્દો જોઈએ કર્મચારીને તાલીમ આપવી. તો ધંધાકીય એકમની નીતિ, ગ્રાહકો સાથેનું વર્તન, જો શું કહે છે, ધંધાકીય એકમની જે પણ નીતિઓ છે તે, ભાઈ જે પણ ગ્રાહકો છે એના, એટલે ગ્રાહકો સાથેનું વર્તન, એ વગેરેમાં સામ્યતા જોવા મળશે. અને આ માટે કર્મચારીને તાલીમ આપવામાં આવે છે. આ માટે આપણે કર્મચારીને શું આપીશું, તાલીમ આપીશું. ત્યારબાદ જોઈએ કેન્દ્રિત સંચાલન. સંકળાયેલી દુકાનોનું સંચાલન એક જ સ્થળેથી, એટલે કે મુખ્ય ઓફિસથી, શું કહેવાય, સંકળાયેલી દુકાનોની આપણે વાત કરી અગાઉ પણ એમ કહેવાય છે, સંકળાયેલી દુકાનોનું સંચાલન એક જ વ્યક્તિ અને એક જ સ્થળેથી મુખ્ય ઓફિસથી થતું જોવા આપણને મળશે. સમાન ઓળખ. તો સંકળાયેલી દુકાનોની આપણે એમ કહેવાય છે કે બાહ્ય સજાવટ, મેં તમને જે કીધું કે સંકળાયેલી જે પણ દુકાનો છે એની બાહ્ય એટલે બહારની સજાવટ, બહારની સજાવટ આપણે જોઈએ કે તથા કર્મચારીઓના ગણવેશ, બહારની સજાવટ અથવા કર્મચારીઓના ગણવેશ એક જ સરખા હોવાથી, જેવી રીતે કે આપણે મોલમાં જોઈએ કે ઓસિયા મોલ છે, એવા મોલમાં બધા જે કર્મચારીઓ કામ કરતા હોય તો એમાં એક જ એ લોકોનો યુનિફોર્મ જોવા આપણને મળશે. એટલે એક જ સરખા હોવાથી સમાન ઓળખ ત્યાં પ્રસ્થાપિત થતી જોવા આપણને મળશે કે આ મોલનો વ્યક્તિ છે. ત્યાર પછી જોઈએ આપણે ટપાલ વ્યવહારી દુકાનોની વાત કરી દઈએ, મોલ ઓર્ડર શોપની વાત કરી દઈએ. હવે ટપાલ વ્યવહારી દુકાનોમાં આપણે જોઈશું તો ગ્રાહકોને તેમના સરનામે ટપાલ દ્વારા સૂચિપત્ર, એટલે કે આપણે એમને પત્ર મોકલવામાં આવે છે. ગ્રાહકોને તેમને ટપાલ દ્વારા આપણે પત્ર મોકલી તેમની પાસેથી વર્દી મેળવાય છે. વર્દી એટલે ઓર્ડર કહેવાય, વિદ્યાર્થીઓ ધ્યાન આપજો ખાસ. ત્યારબાદ આપણે વસ્તુની સોંપણી પણ ટપાલ મારફતે કરવામાં જ આવે છે. જો જ્યારે પણ આપણે વસ્તુની પછી સોંપણી કરતા હોય, એ સોંપણી પણ આપણે શું કરીએ છીએ, ટપાલ મારફતે કરવામાં આવશે. અને વસ્તુના નાણાં વસ્તુની સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલવામાં આવે છે. શું કહે છે, વસ્તુના જે પણ નાણાં છે, એ વસ્તુના નાણાં પણ આપણે જોઈએ કે વસ્તુની સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલવામાં આવે છે. તેને ટપાલ વ્યવહારી દુકાનો કહેવામાં આવે છે. દેશના દૂર દૂર દૂરના પ્રદેશોમાં રહેતા દરેક વર્ગના ગ્રાહકોને, શું કહે છે, જે પણ આપણો દેશ છે ભારત દેશ, એમાં દૂર દૂરના જે પણ પ્રદેશો છે, એ દૂર દૂરના પ્રદેશોમાં રહેતા દરેક વર્ગના, જે દરેક વર્ગ છે એ દરેક વર્ગના ગ્રાહકોને ઘર બેઠા માલ પહોંચાડવામાં આવે છે. આમાં શું થાય છે, ઘર બેઠા આપણે ગ્રાહકોને માલ પહોંચાડીશું. આવી દુકાનો મહદઅંશે વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુઓનું જ વેચાણ કરે છે. જો વજનમાં હલકી,
એટલે બહુ ભારે વજન હોતું નથી અને ટકાઉ વસ્તુઓ હોય છે, ક્વોલિટી સારી હોય છે અને કિંમતી વસ્તુનું તે લોકો વેચાણ કરતાં જોવા આપણને મળે છે. એટલે ટૂંકમાં આવી દુકાનો ઓર્ડર મેળવવાથી માંડી નાણાં વસૂલવા સુધીની બધી જ પ્રવૃત્તિઓ ટપાલ મારફતે કરતાં જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું ફ્રેન્ચાઇઝ. કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુ કે સેવા વેચવાની કે વસ્તુ બનાવીને વેચવાનો વિશેષાધિકાર આપવામાં આવે તેને ફ્રેન્ચાઇઝ કહેવાય. દાખલા કે પતંજલિની આપણે ફ્રેન્ચાઇઝ લીધા જોવા આપણને મળી છે. ફ્રેન્ચાઇઝ લીધી વખતે આપણે જેની પણ ફ્રેન્ચાઇઝ લીધી હોય એની જ વસ્તુઓની ત્યાં એની જ બ્રાન્ડની વસ્તુઓનું વેચાણ થાય. દાખલા તરીકે અમૂલ, તો જે અમૂલની ફ્રેન્ચાઇઝ આપણે લઈએ છીએ ત્યારે એની જ વસ્તુઓનું ત્યાં આપણે વેચાણ કરતાં જોવા મળીએ છીએ. એટલે કોઈપણ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે જે એની બ્રાન્ડ હોય. બ્રાન્ડ કોને કહેવાય વિદ્યાર્થીઓ? જ્યારે પણ કોઈપણ પેદાશને નામ આપવામાં આવે ત્યારે એને આપણે બ્રાન્ડ કહીએ છીએ, જેને ટ્રેડમાર્ક પણ કહેવામાં આવે છે. એટલે ટ્રેડમાર્ક ધરાવતી બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરવાનો અને તે જ કંપનીની વસ્તુ કે સેવા વેચવાની, પછી તે જ કંપની તમે વસ્તુ વેચી શકો. એટલે એ વસ્તુ બનાવીને વેચવાનો વિશેષાધિકાર આપવામાં આવે તેને ફ્રેન્ચાઇઝ કહીશું. આ પ્રકારની દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. જો આ પ્રકારની દુકાનો શું કરશે, મોટા પાયા પર છૂટક વેચાણ કરશે. તેઓની ધંધો કરવાની પદ્ધતિ જો, તે જે લોકો ધંધો કરે છે એની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા, દુકાનની સજાવટ, મૂળ કંપની એટલે કે મૂળ કંપની જે છે જેવી જ હોય છે. પણ સામાન્ય રીતે જો વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો જે પણ વસ્તુઓ છે એ વસ્તુનું ઉત્પાદન કરીને જો વેચાણ કરવાનું હોય તો મૂળ કંપની કાચો માલ પૂરો પાડે છે. અને આ અંગે આપણે જોઈએ સતત નિરીક્ષણ કરી મૂળ કંપની સુધારાલક્ષી આપણે કહેવાય છે કે માર્ગદર્શન પણ આપે છે. ધ્યાન આપજો ખાસ જે ફ્રેન્ચાઇઝની આપણે વાત કરીએ છીએ કે આ પ્રકારની દુકાનોમાં શું હોય છે, મોટા પાયા પર છૂટક વેચાણ થશે અને તેઓનો ધંધો, તેઓની જે ધંધો કરવાની પદ્ધતિ જો, એટલે આપણે જોઈએ કે મોટા પાયા પર છૂટક વેચાણ કરશે તો તેઓના ધંધા કરવાની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા, જે પણ આપણે વસ્તુ લેવા જઈએ છીએ ત્યાં તેની ગુણવત્તા, દુકાનની સજાવટ, એ ખાસ યાદ રાખવાનું, દુકાનની સજાવટ મૂળ કંપની જેવી જ હોય છે. જેની મૂળ કંપની દાખલા પતંજલિ છે, અમૂલ છે, એની જેવી જ જોવા આપણને મળશે. પણ સામાન્ય રીતે જો વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય, જે પણ દાખલા તરીકે આપણે જોઈએ કે વસ્તુનું જો ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો મૂળ કંપની કાચો માલ પૂરો પાડશે. એ મૂળ કંપની જે કંપની છે એ કાચો માલ આપણને પૂરો પાડશે. આ અંગે સતત નિરીક્ષણ કરી મૂળ કંપની સુધારાલક્ષી માર્ગદર્શન પણ આપે છે. જો શું કે છે, સતત નિરીક્ષણ કરશે કંપની અને નિરીક્ષણ કર્યા બાદ પછી જ આપણે જોઈએ કે સુધારાલક્ષી માર્ગદર્શન પ્રત્યે આપતી જોવા આપણને મળે છે. મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. જો મૂળ કંપની શું કરશે, તમને એનો બ્રાન્ડ બરાબર એનો ઉપયોગ કરવાની છૂટ આપશે અને તેના બદલામાં વેચનાર પાસેથી નક્કી કરેલ દરે વેચાણ પર રોયલ્ટી મેળવશે. એટલે નાણાં વેચાણ પર શું મેળવશે, એક પ્રકારના નાણાં મેળવતું જોવા આપણને મળે છે. મૂળ કંપની આવો અધિકાર લેનાર ધંધાકીય એકમમાં, એટલે વેચાણ પર જેને આપણે રોયલ્ટીનો બીજો પણ અર્થ થાય કે પરસેન્ટેજ હોય કે દાખલા તરીકે આટલા પર્સેન્ટેજ તમારા પાસે લેવા, તેના બદલામાં જ્યારે વસ્તુ વેચાય તો દાખલા તરીકે એટલા પર્સેન્ટેજ તમારે એને આપવાના હોય છે, કેમ કે તમે એની બ્રાન્ડનો ઉપયોગ કરેલો છે એના માટે. એને ટકાવારી એટલે નાણાં જ કહેવાય પ્રકારના. એટલે મૂળ કંપની આવો અધિકાર લેનાર ધંધાકીય એકમના કર્મચારીઓને તાલીમ આપે છે અને કેટલાક નાસ્તાગૃહ, કંપનીને તાલીમ આપતા કેન્દ્રો આ પદ્ધતિથી ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે. મૂળ કંપની જાહેરાત કરતી હોવાને કારણે ફ્રેન્ચાઇઝ લેનારને જાહેરાતનો ખર્ચ ઓછો કરવો પડે છે. શું કહે છે, જો મૂળ કંપની શું કરશે, જાહેરાત કરતી હોવાના કારણે, મૂળ કંપની શું કરે છે, જાહેરાત કરે છે, એટલે જાહેરાત કરતી હોવાના કારણે ફ્રેન્ચાઇઝ લેનારને જાહેરાતનો ખર્ચ પણ ઓછો કરવો પડે, કેમકે મૂળ કંપની જ જાહેરાત કરતી હશે એટલે ફ્રેન્ચાઇઝ લેનારને જાહેરાત કરવી પડતી નથી, એટલે એને ખર્ચ ત્યાં ઓછો થતો જોવા આપણને મળે છે. એટલે ખાસ આપણે જોવાનું છે વિદ્યાર્થીઓ કે પહેલાં તો સંકળાયેલી દુકાનોની આપણે ચર્ચા કરી. સંકળાયેલી દુકાનો કોને કહીશું? એટલે સંકળાયેલી દુકાનોમાં આપણે જોઈએ કે એની વિશેષતાઓ શું હતી, કે જીવન જરૂરિયાતની જ ત્યાં ચીજવસ્તુઓ અને મર્યાદિત વેચાણવાળી ચીજવસ્તુઓ મળશે. અને બીજું કે ત્યાંની દુકાનની સજાવટ કેવી હોય, એક સરખી જોવા આપણને મળશે. ખાસ યાદ રાખવાનું છે કે સંકળાયેલી દુકાનોમાં આપણે જોઈએ, પછી એના પછી આપણે એની લાક્ષણિકતાઓમાં જોઈએ ત્યાં શું હશે, સંકળાયેલી દુકાનોમાં એક જ માલિક જોવા આપણને મળશે.
તેની સજાવટ પણ એક સરખી હશે. પછી કર્મચારીઓને ત્યાં તાલીમ આપવામાં આવે છે અને બીજું ત્યાંનું સંચાલન પણ એક જ વ્યક્તિ દ્વારા કે ઓફિસ દ્વારા થતું હોય છે અને બધાના જે ચીજ વસ્તુ પેદાશો છે એની બાહ્ય સજાવટ એક સરખી જોવા આપણને મળે છે. પછી ટપાલ વ્યવહાર દુકાનોની આપણે વાત કરી મોલની, અને પછી જોયું ફ્રેન્ચાઇઝની આપણે વાત કરી. ફ્રેન્ચાઇઝમાં આપણે જ્યારે દાખલા તરીકે કોઈપણ ચીજ વસ્તુ હોય એની બ્રાન્ડનો આપણે ઉપયોગ કરતા જોવા મળીએ છીએ, એટલે બ્રાન્ડ આપવામાં આવે છે કોઈપણ પેદાશને. એટલે કે જ્યારે બ્રાન્ડ કોને કહીશું આપણે, કે જ્યારે કોઈ ચીજ વસ્તુને નામ આપવામાં આવે, પેદાશને નામ આપવામાં આવે, આપણે બ્રાન્ડ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમારે આજના ટૉપિકમાં નોટમાં પ્રશ્નો લખવાના છે. સંકળાયેલ દુકાનો કોને કહે છે, સંકળાયેલ દુકાનોની વિશેષતા જણાવો, અને બીજું સંકળાયેલ દુકાનોની લાક્ષણિકતાઓ સમજાવો, અને ફ્રેન્ચાઇઝ એટલે શું, અને બીજો પ્રશ્ન છે બ્રાન્ડ કોને કહેવામાં આવે છે, અને ફ્રેન્ચાઇઝ વિશેની ટૂંકમાં માહિતી આપો. આભાર વિદ્યાર્થીઓ.